So hello aspirant, I hope you each and everyone good and fine and doing great in your studies. So in this video, હું તમને કમ્પ્લીટ પ્રોસેસ જણાવીશ કે કેવી રીતે તમે તમારા અકાઉન્ટમાં 254 રૂપિયા જે જુનિયર ક્લાર્કની એક્ઝામ દેવા જનાર છે વિદ્યાર્થી મિત્રો તેના મંડળ દ્વારા 254 રૂપિયા તેમના બેંક અકાઉન્ટમાં ડાયરેક્ટ આપવામાં આવશે. તો તમામ પ્રોસેસ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું. તો 254 રૂપિયા તમારા અકાઉન્ટમાં મેળવવા માટે તમારે એક રિએમ્બર્સમેન્ટ એપ્લિકેશન કરવાની રહેશે. એટલે ટૂંકમાં કહું તો એક ફોર્મ ભરવાનું છે ઓનલાઈન, જે પ્રોસેસ હું તમને કમ્પ્લીટ અહીં જણાવી દઈશ, જેથી તમે જ્યારે પણ એપ્લિકેશન કરો ફોર્મ ભરો ઓનલાઈન તો તમને કોઈ પણ પ્રોબ્લેમ ના આવે. ફોર ધેટ યુ હેવ ટુ ફર્સ્ટ ઓફ ઓલ સર્ચ ઓજસ ઇન એની બ્રાઉઝર. બટ બિફોર યુ ફિલ ધ ફોર્મ, અમુક બાબતની તમારે ધ્યાન રાખવાની છે. એપ્લિકેશન તમારે કેપિટલ લેટર અને ઇંગ્લિશમાં જ કરવાની છે. સેકન્ડ, દરેક બાબત તમારે એકદમ ઝીણવાપૂર્વક અને એકદમ ધ્યાનથી તમારે ભરવાની છે. કાંઈ પણ તમને કાંઈ પણ ભૂલ ના થઈ જાય, તમારા અકાઉન્ટ નંબર કે આઈએફએસસી કોડ નંબર કે કાંઈ પણ, તમારે એકદમ ઝીણવાપૂર્વક રિટર્નમાં તમે કન્ફર્મ કરી લેજો કે તમે એકદમ ઠીક જ બધી બરાબર જ નાખ્યું છે કે નહીં. કેમ કે એકવાર તમે સબમિટ કરી દીધું તો ત્યારબાદ કોઈ પણ તમારા ભૂલ હશે તો તમે સુધારી નહીં શકો. તો આ બાબતની ખાસ ધ્યાન રાખી. અને લાસ્ટ ડેટ 9 તારીખ છે, તો 9 તારીખની અંદર તમારે જરૂર આ ફોર્મ ભરી દેવું, નહીતર પછી આ એપ્લિકેશન બંધ થઈ જશે અને તમને કોઈ પણ પૈસા મળવાપાત્ર નહીં રહે. આ જે પરિપત્ર છે તે હું તમને મારી ટેલિગ્રામ ચેનલમાં પ્રોવાઈડ કરાવી દઈશ, તો તમે આખો પરિપત્ર વાંચી શકો છો મારી ટેલિગ્રામમાં જઈને. તો મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલ. ઓકે, સો આપણે ફરી આપણા બ્રાઉઝર તરફ આવી જઈએ અને ઓજસ તમારે ટાઈપ કરવાનું છે. અહીં જે સૌપ્રથમ પોર્ટલ આવે છે, વેબસાઇટ આવે છે, તે ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તે ઓફિશિયલ પોર્ટલ છે અને અહીં તમારે નોટિસ બોર્ડમાં જવાનું છે, જે સૌપ્રથમ જ દેખાઈ રહ્યું છે. તો અહીં તમારે નોટિસ બોર્ડના કોર્નરમાં તમને વ્યૂ વોલ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે વ્યૂ વોલ ઉપર ક્લિક કરશો તો તમને અહીં મોટું મોટું દેખાઈ રહ્યું હશે શું છે કે જુનિયર ક્લાર્કના ઉમેદવારને રિએમ્બર્સમેન્ટ ફોર્મ એપ્લિકેશન કરવા માટે અહીં ક્લિક કરો. તો તેની ઉપર તમારે સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીં તમે જેવી રીતે કોલેટર ડાઉનલોડ કર્યું હતું તેવી રીતે ઇન્ટરફેસ આવશે. તમારે તમારું જે જોબ છે તે સિલેક્ટ કરવાનું રહેશે, કન્ફર્મેશન નંબર નાખવાનું રહેશે અને ડેટ ઓફ બર્થ નાખવાનું રહેશે. તો અહીં એક નવું ઇન્ટરફેસ ખુલશે અને તેની સાથે સાથે તમને ઓટીપી પણ આવી જશે, જે તમારે અહીં ઓટીપીનો જે બોક્સ છે સૌ પ્રથમ જ છે, ત્યાં તમારે ઓટીપી નાખી દેવાની છે. ત્યારબાદ અહીં તમારે તમારા રોલ નંબર નાખવાનો, જે રોલ નંબર છે તે તમારા જે કોલ લેટર છે તેમાં તમારા બેઠક ક્રમાંક લખેલ છે તે જ તમારા રોલ નંબર છે, તો તમારે ત્યાં રોલ નંબર નાખવાનો છે. અહીં બેંક નેમ નાખવાનું છે, ત્યારબાદ અહીં તમારી બ્રાન્ચ નાખવાની છે તમારા બેંકની, ત્યારબાદ તમારે આઈએફએસસી કોડ હોય છે તે નાખવાનો છે, ત્યારબાદ તમારે આઈએફએસસી કોડને કન્ફર્મ કરવાનું છે, ત્યારબાદ તમારે અકાઉન્ટ નંબર નાખવાનો છે અને ત્યારબાદ ફરીથી તમારા અકાઉન્ટ નંબરને વેરીફાઈ કરવાના છે અને ફરી તમારો અકાઉન્ટ નંબર નાખવાના રહેશે. તો હું ફટાફટ ડિટેલ ફિલ કરી દઉં. ત્યારબાદ દોસ્તો તમારે અહીં સાઈડમાં લેફ્ટ સાઈડ સ્ક્રોલ દેખાઈ રહ્યું છે, જેમાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ્સ બધી સબમિટ થઈ જશે, તમને એક મેસેજ શો થઈ જશે એવો. ત્યારબાદ તમે અહીં ઓકે ઉપર ક્લિક કરશો તો તમને પ્રિન્ટ રિસીવ કરવાનું એક આવી જશે. તો ત્યાં તમે પ્રિન્ટ હશે, તમે જે રિસીપ્ટ છે તેને આરામથી પ્રિન્ટ કરી શકશો અને તમારા રેકોર્ડ માટે તમે રાખી શકો છો તમારા ગૂગલ ડેસ્કટોપમાં. સો દોસ્તો, અહીં મેં તમને મોટું મોટું બધું જણાવી દીધું છે. તમને આઈ હોપ કે કાંઈ પ્રોબ્લેમ નહીં જોઈએ, અને જો તેમ છતાં પણ કાંઈ પણ તમને ડાઉટ હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ ઇસ્યુ હોય તો તમે બેઝિસર મને કમેન્ટ બોક્સમાં અથવા તો ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો, તમને જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો. ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ.